કેશોદના રહીશ ખિલખિલાટના ડ્રાઈવરે અધિકારીઓના ત્રાસથી કંટાળીને દવા પી લેતા મોત નિપજ્યું હતું, જેમાં જવાબદાર અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હું જેબી ગઢવી, ડીવાયએસપી કેશોદ ડિવિઝન. ગઈ તારીખ 17/7/22 રોજ કલાક 11:45 વાગે જૂનાગઢની ખિલખિલાટ જે વાન આવે છે એના ડ્રાઈવર શ્રી મહેન્દ્રભાઈ ભીખુભાઈ દવે એ ઝેરી દવા પી અને દાખલ અહીંયા પહેલાં પ્રથમ કેશોદ કોન્સી હોસ્પિટલમાં, ત્યારબાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે લઈ ગયેલા અને ત્યાં એમને દમ તોડેલો. આ બાબતે એમના પરિવાર સભ્યોની એક આક્ષેપ હતો કે તેમને એમના અધિકારીઓનો ખૂબ ત્રાસ હતો. આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં સર્વપ્રથમ અકસ્માત મોત નંબર 36/22 દાખલ થઈ અને આની તપાસ છે એ પીએસઆઈ રેડી પીએસઆઈ શ્રી એસ એન સોનારા સાહેબ છે એ કરી રહ્યા હતા. એમાં એમણે તમામ એની પાસેના જે રજૂઆતોને ધ્યાનમાં રાખી અને ચકાસતા આ જે મરણ જનાર છે એને એના જે જિલ્લા લેવલના જે ઓફિસર હતા વિસ્તૃત જોશી કરીને અને એના દ્વારા આ ત્રાસ અપાયેલો એવી બાબતને સમર્થન મળતા, પુરાવા મળતા એ મુજબનો ગુનો ગઈકાલે 19:45 દાખલ કરી આઈપીસી 306 મુજબનો અને જે આરોપી વિસ્તૃત જોશી છે એની ધરપકડ કરી અને આગળ તપાસ ચલાવી રહી છે કે આમાં બીજા અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ એની તપાસ ચલાવી રહી છે. ગામ સોંદેડા, મારા ઘરવાળા વિસાવદર નોકરી કરતા હતા 108 અને એના અધિકારીના ત્રાસથી એની આજે ઝેરી ટીકડાતી અને મૃત્યુ પામેલ છે. તે બાબતે હું મેં અરજી કરી ગયેલ હતી, તેમાં 3 વિરુદ્ધ મેં ફરિયાદી નોંધાવી હતી અને એમાંથી એકને અત્યારે ફરિયાદ લીધી છે અને બેની તપાસ ચાલુ છે. હજી આગળ અધિકારીની તપાસ ચાલુ છે. જયેશ કારણા, ભાવેશ દવે અને વિસ્તૃત જોશી, એમાંથી વિસ્તૃત જોશીની સામે તપાસ થઈ ગયેલી છે અને એને ગુનો થઈ ગયેલો છે ને એને અત્યારે ધરપકડ થઈ ગઈ છે. બાકીની વિશે પોલીસ તપાસ કરી રહી છે.